ભરૂચ જિલ્લામાં સરકારના મહત્વના ત્રણ પ્રોજેક્ટ કોરિડોર, બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વે ની યોજનાથી ખેડૂતોના ખેતરોમાં તળાવ જેવો માહોલ ઉભો થઈ રહ્યો છે. તમામ ખેડૂતોના ખેતરોનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બાયપાસ ચોકડીથી જંબુસર તરફ જવાના માર્ગ ઉપર રેલવે કોરિડોર, બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વે તૈયાર કરવામાં આવ્યા છે અને આ ત્રણેય પ્રોજેક્ટને આખરી ઓપ અપાઈ ગયો છે. એક્સપ્રેસ વે શરૂ પણ થઈ ગયો છે, રેલવે કોરિડોર પણ ધમધમી રહ્યો છે, સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ ધમધોકાળ આગળ વધી રહ્યો છે. પરંતુ આ ત્રણેય પ્રોજેક્ટના નવનિર્માણ કાર્ય દરમિયાન ખેડૂતોના ખેતરોમાં તથા ગામોમાંથી વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થામાં વેઠ ઉતારવામાં આવતા સમગ્ર પંથકમાં ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી કમરસમા અને ઘૂંટણસમા ભરાઈ જતા ફરી એકવાર ખેડૂતો ખેતીથી નિષ્ફળ રહ્યા છે અને થયેલી ખેતી નષ્ટ થઈ રહી છે, જેના કારણે સરકારના પ્રોજેક્ટ સામે ખેડૂતો ખેતીથી લાચાર બન્યા હોય અને પોતાના ખેતરમાં ભરાયેલા પાણી ક્યારે બહાર નીકળશે તેવી ચિંતાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે. અને દેગામનો ખેડૂત બોલી રહેલો છું. અને આજુબાજુ જેટલા બી પાણી ભરાય છે ખેતરોમાં, જઈ લગીને ખેતરમાં પાણી જે ભરાયું છે તે બહાર ના નીકળે તે આગળ ખેતી થઈ નથી શકતી અને આ પ્રશાસને કશું જ કામ કર્યું નથી. અને બુલેટ ટ્રેન ત્યાંથી જાય છે અને હાઈવે પણ, એક્સપ્રેસ હાઈવે પણ ત્યાંથી જઈ રહેલો છે, તેનું ખાસ એ લોકોએ ધ્યાન આપવું જોઈએ. અને આ પાણી રોકાયેલું છે તે એ કારણથી જ રોકાયેલું છે. પુરાનો ખેડૂત છું. અમારા ગામમાં આ બુલેટ ટ્રેન, આ હાઈવે, નેશનલ હાઈવે એ આવવાથી અમારા ગામમાં પાણી ભરાઈ ગયા છે. અમારી માંગ છે કે વહેલી તકે આ પાણી કરાવો. વહીવટી તંત્ર, રેલવે, એક્સપ્રેસ હાઈવે અને રેલવે બુલેટ ટ્રેનના અધિકારીઓને જોવું જોઈએ હતું કે આટલા મહત્વના પ્રોજેક્ટો નંખાય પણ જ્યારે વધારે વરસાદ પડે તો આ પાણીની વ્યવસ્થા કરવાનું, તો આજે પાણીની વ્યવસ્થામાં ફેલ થઈ ગયા. એના કારણે તો તમામ ખેડૂતો પાયામાલ થઈ ગયા, ટોટલ ખેતી લોસ થઈ ગઈ, તમામ લોકો આજે તકલીફમાં છે. જિલ્લા વહીવટી તંત્રએ આ બાબતે ધ્યાન દેવું જોઈએ. અને આપણે જ્યાં ઉભેલા છે એ આ તમે ગરમિયા નાળો કહેવાય, જેનું પાણી હાઈવેથી અહીંયા પહોંચે જ. આ ગરમિયા નાળા પર પણ એટલો કચરો ભરાઈ ગયેલો છે કે આ પાણી અહીંયાથી અટતું નથી, જેથી કરીને કંટાળિયા, શેરપુરા, મનુબર, ભરૂચની બાયપાસ સોસાયટીઓ, સરફરાજ પાક, આ તમામ સોસાયટીમાં પાણી ભરાવાનું કારણ એ જ છે કે આ કાશની જો વ્યવસ્થિત સફાઈ થયો જ તો આજે આ પાણી ન ભરત. એટલે આપના માધ્યમથી હું ખેડૂત તરીકે એક અપીલ કરું સરકારને કે આ પાણીની વહેલી તકે નીકળી વ્યવસ્થા કરવી જોઈએ. અને જે આ ત્રણ મહાકાય પ્રોજેક્ટ જો ચાલે એમાં જે પાણીના વિકલ્પ જુદો છે એના પાણીના નિકાલની વ્યવસ્થા કરે એવી ખેડૂત તરીકે મારી એક માંગ છે. અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે કે સરકારના મહત્વના ત્રણ રેલવે કોરિડોર, રેલવે ટ્રેન અને એક્સપ્રેસ વે પ્રોજેક્ટ સાથે આ વિસ્તારમાં ભૂખી ખાડી સહિતના ખાડીના પાણી પણ નાળાઓ મારફતે સંખ્યાબંધ ખેતરો અને ગામોમાં ફરી વળ્યા છે અને નાળામાંથી પસાર થતા પાણી કચરાના ઢગલાઓના કારણે પણ જામ થઈ ગયા છે, જેના કારણે આગળ પાણી જતા નથી. હજુ વધુ વરસાદ પડે તો નાળાઓના ઉપરથી પાણી પસાર થાય તેવો ભય પણ ઊભો થઈ ગયો છે. સરકારના મહત્વના ત્રણ પ્રોજેક્ટના કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે. ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે, બુલેટ ટ્રેન તથા કોરિડોર સહિત અલગ અલગ યોજનાઓ, રેલવે, ગુડ્સ ટ્રેનનો પણ અહીંથી પ્રોજેક્ટ પસાર થયો છે. ત્રણ મહત્વના પ્રોજેક્ટની કામગીરી કરવામાં આવી છે અને પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ જે આજુબાજુના જે ખેડૂતોના ખેતરો હોય છે તેમાં પાણીનો કોઈ નિકાલ ન હોવાના કારણે ખેડૂતોના ખેતરો ફરી એકવાર બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેડૂતોની ખેતી ફરી એકવાર પાયમાલ થઈ ગઈ છે. હું તમને મારી પાછળની મહત્વની વસ્તુ બતાવીશ. આ સંપૂર્ણ ખેડૂતોના ખેતરો છે. આગળ એક્સપ્રેસ હાઈવે પસાર થઈ રહ્યો છે અને અહીંયા જે વચ્ચે છે તે સંપૂર્ણ ખેડૂતોના ખેતરો છે અને ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિ તમને જોવા મળી રહી છે. પાણી, વરસાદ રૂકી ગયાને પણ 12 કલાક પછી પણ હજુ પાણીનો કોઈ જ નિકાલ નથી. એની બાજુમાં જ એક ટ્રેન, ગુડ્સ ટ્રેન સહિતની અન્ય યોજનાઓ અહીંયા કાર્યરત કરવામાં આવી છે અને બંને પ્રોજેક્ટની વચ્ચે જે ખેડૂતોના ખેતરો છે તે ખેતરો જળબંબાકારની પરિસ્થિતિમાં આપણને જોવા મળી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો ફરી એકવાર ચોમાસાની સિઝનમાં જે ખેડૂતો છે તેમની ખેતીને મોટું નુકસાન થયું હોય તેવું માનવામાં આવે છે. આ સંપૂર્ણ જે ખેડૂતોના ખેતરોમાં જે વાવણી કરવામાં આવી હતી તે સંપૂર્ણ વરસાદી પાણીમાં સ્વાહા થઈ ગઈ હોય તેવું માનવામાં આવી રહ્યું છે. અહીંયા
કમરસમા પાણી હોય તેવું પણ માનવામાં આવે છે અને સંપૂર્ણ ખેડૂતોની ખેતર પાણીથી જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સરકારના મહત્ત્વના ત્રણ પ્રોજેક્ટના કારણે ખેડૂતોની ખેતી ફરી એકવાર નિષ્ફળ જોવા મળી રહી છે, પરંતુ ચોમાસાની સિઝન હોય પ્રથમ વરસાદે પણ જળબંબાકારની પરિસ્થિતિ ઊભી કરી છે અને ખેડૂતોની ખેતીમાં જે પાણી ભરાય છે ક્યારે નીકળશે તે પ્રશ્ન પણ અહીંયા ઊભો થઈ ગયો છે. પરંતુ મોટું નુકસાન ફરી એકવાર ખેડૂતોને થવાનો ભય ઊભો થઈ ગયો છે અને હવે પાણી નીકળશે ત્યારે જ નવી ખેતી કરી શકશે તેવી પણ ખેડૂતો પોતાની ચિંતાઓ વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ડાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર. ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે. અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝની સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે, જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી પિઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ, સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. અને અમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો. શ્રી કુરિયર કાઠિયાવાડી ઢાબા, નબીપુર, NH 48, ભરૂચ.